ઓખામાં હરિહર જીવદયા અન્ન ક્ષેત્ર ચલાવતા પૂજ્ય જગદીશ શાસ્ત્રી દ્વારા ઓખાના દાતા મનોજભાઈ મોરીનું અનોખું શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દાતા દંપતીને જમણા શંખને નરનારાયણની પવિત્ર જોડી અર્પણ કરવામાં આવી હતી. ભાદ્રપદ સપ્તમીના દિવસે એક મહાન વ્યક્તિ જે મનોજભાઈ દાતા છે, મોરી પરિવાર દક્ષાબેન સહિતના, એ લક્ષ્મીનારાયણ એક મહાન જમણા શંખને એને સમર્પિત કરેલ છે શાસ્ત્રીજી હરિહર જીવદયા અન્નક્ષેત્ર દ્વારા. આની કોઈ કિંમત એટલી બધી હોય છે કે જેની કિંમત હોતી પણ નથી અને આ કોઈ દિવસ વેચાતો નથી. આ જમણા શંખ એક મહાન દ્વારકાધીશ ભગવાન બેટ દ્વારકાધીશના મંદિરમાં જોઈ શકે એવા અલભ્ય વસ્તુ એટલે ગંડકી નદીના અને ગંગાજીના ઉત્તરકાશીના આ મહાન શંખ. જ્યારે ભગવાને આ શંખને એક વરદાન આપેલ છે, જ્યારે શ્રી એના સાંદિપના ગુરુને કહ્યું કે પ્રભુ માગો તમારે શું જોઈએ છે, ત્યારે ગુરુદેવના પત્નીએ કીધું કે શંખ છે, શંખચૂડ નામનો રાક્ષસ એ મારા પુત્રને હરી ગયો છે, પ્રભુએ લઈ આવો. ત્યારે ભગવાન શંખચૂડ પાસેથી પુત્રને લઈ આવી આપી. ત્યારે શંખચૂડે કીધું, પ્રભુ મને હવે તમે મુક્તિ આપો છો, હે મારા નાથ તમારામાં મને સમાવી લો. ત્યારે પરમાત્મા શ્રી હરિએ કીધું કે આથી તારું સ્વરૂપ મારામાં આવશે અને ભગવાને બેટ દ્વારકામાં શંખ નારાયણ તરીકે સ્વરૂપ લઈ ભગવાન બિરાજમાન છે. એટલી અલભ્ય જમણા શંખનો મહત્વ છે, જેના ઘરમાં હોય કોઈ દિવસ રીધી સીધી ખૂટે નહીં.